महादेव, हर हर महादेव बधाने जय किलेश्वर। अमे अत्यारे जाइए छे किलेश्वर बधा, मारा भाणेज रवि भाई, मारो भाई अने हूँ अने मारी वाइफ। तो चलो मळीए किलेश्वर। વર્તું ડેમ, આ છે વર્તું બે ડેમ, આખો આ આખા અમારે છેતામ રાવર સુધી પાણી પૂરું પડે છે અને વર્તુંમાં આવે છે। બરોબર, અહીંયા ખાલી સ્વિચ દબાવો એટલે ઓકે, દરવાજા ઉપડે છે અહીંયા કંટ્રોલ રૂમ છે અહીંયાનો બર્થ બે નો, ત્યાંથી બધા ભાઈઓ અહીંયા હેડલિંગ કરતા હોય છે। બહુ સરસ છે અહીંયાનું બધું। કોણ કોણ છે મને નામ નથી આવડતા, રસિકભાઈ છે, ઓસમાણભાઈ છે, આપણે આને ઉપર છે ને આપણે જીવીએ છીએ, આ છે ને બહુ ધ્યાન રાખે, જીવાદોરી બગડાની જીવાદોરી છે આ આખો ડેમ। હા 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 હા, જનરેટર પર છે, જનરેટર પર છે એટલે ક્યારેય પણ કંઈ પ્રોબ્લેમ જ ન થાય, એમ કે લાઇટ હોય ના હોય, બહુ સારી એવી સુવિધા ને બહુ બધી। આખી જીવાદોરી છે અહીંયાથી, અને અહીંયા જ્યારે જ્યારે ખોલે ને ત્યારે તો અહીંયા ઊભાય નહીં એમ કહે છે કે ઓહો બીક લાગે અમને તો અહીંયાથી। આ દરવાજો એક ખુલ્લો લાગે ને, એક દરવાજો છે અત્યારે। હા 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 બરાબર, એક દરવાજો અત્યારે ખુલ્લો છે। કેટલા દરવાજા છે અહીંયા? 32 દરવાજા છે, ક્યારેય 32 ખોલવા પડ્યા નહીં હજી સુધી, છેલ્લામાં છેલ્લા કેટલા? એમાં એવું હોય સંખ્યાનું મહત્વ નથી, તમે પાણી કેટલી કેપેસિટીથી કાઢો ને એમાં, જો તમે ધારો કે એક દરવાજો અમારો 20 ફૂટ ઉપડે, તો એમાં ઈ 20 દરવાજે એક ફૂટ ઉપાડીએ કે એક દરવાજો 20 ફૂટ ઉપાડીએ, પાણી તો ફ્લો થાય રકો થયો, એટલે ઈ મહત્વનું નથી, પણ દરવાજાની સંખ્યા અમે વધારે રાખીએ ને તો એનો મતલબ કે પાણી એકી જગ્યાએથી વધારે પહોંચતી ના પહોંચતી ના નીકળે, એટલે માટે તો માણસને શું હોય, ઓહો હો એટલા 20 દરવાજા ખોલી દેતા, એક દરવાજો ખોલ્યો 20 ફૂટ, તો એ નહીં વાંધો, ઈ વાંધો નહીં, આ લોકોની આ માઇન્ડસેટ, તમારો માઇન્ડસેટ છે, માઇન્ડસેટ જોવો, ક્યારેક શું અમે અમને નહીં સમજ ને 15 દરવાજા ખોલ્યા, ઓ જલ્દી જલ્દી ઢોર ને લઈ લ્યો, અમને ફોન આવતો હોય નીચેથી, ક્યારે અહીંથી કોઈ દિવસ ખોટી માહિતી આપી જ નથી। હા હા, અહીંયા તમારે જે હોય તે સત્ય। હા હા, બહુ સરસ ભાઈએ માહિતી આપીને બહુ સારું કામ કરી રહ્યા છે અહીંયા, અમને આનંદ આવ્યો બધાને મળી, ડેમ જોઈ અહીંયાથી। કેમ છો? અરે 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 અરે, રોક રોક રોક, કેમ છો? મજામાં મજા મજામાં, શું હાલે? જો વિડિયા જોવો ને, હા હા, કેમ છો? જરૂર તમારી સાથે ફોટો લઈ લઉં બધા સાથે, જો આ બધા મારા મિત્રો છે, શું તમારું નામ છે? મારું નામ રામો, મારું નામ દિનેશ, અનુભાઈ ગોવિંદ, દિનેશ અને રામભાઈ, આ બધા છે અહીંયા માલ લઈને જાય છે, બધા મિત્રો છે, વિડિયા જોતા રહેજો, ઓકે ઓકે, ગો ફોર ધ બેસ્ટ, આવજો।
જઈએ છીએ અમે બધા ગુમલી પહોંચ્યા છે બધા હવે છે સાથે આ છે જામ સાહેબનો અહીંયા ઇલાકો આખો અહીંયા એના મકાનો બધું જો હજી હાલમાં દિવાલો છે વર્ષો પહેલાંનો અને અમે આવી ગયા છીએ કિલેશ્વર મહાદેવ જો ચા મંદિરનો પટાંગણ છે અમે કિલેશ્વર મહાદેવ મંદિર જો મસ્ત મહાદેવનું મંદિર છે અમે સાથે બધા આવ્યા છીએ રવિભાઈ અનિલભાઈ મુરુભાઈ અને હું અને મારી ધર્મપત્ની પહેલાં તો જબરજસ્ત જુનવાણી તમને વડ જોવા મળશે આ છે કિલેશ્વર મહાદેવનો અહીંયા ઉપરથી પાણી આવે છે કિલ ગંગા આ કિલ ગંગા છે અને અહીંયાથી પાણી આમ જાય છે નીચે આ બાજુ આમ જાય છે આમ ડુંગરમાં બધી જગ્યાએ રેવતી કુંડ આ રેવતી કુંડ છે આ બાજુ મગર પણ છે ને આ બાજુ લગભગ નાવાનું છે નાહી કઈ બાજુ અહીંયા બધા બરોબર રોજી રોટી નો હેલી જોવાની તો અમે આવ્યા દર્શન કર્યા બધું આખું આ મંદિર છે અહીંયા તમે આવી શકો છો મંદિરના દર્શન કરી શકો આ બાજુ મગર છે તમે જોઈ આ મગર પણ છે ને બહુ મહાદેવની બહુ કૃપા છે અહીંયા તમે ત્યારે આવી શકો છો આ પણ અહીં સાવ નજીકમાં મગર જોવા મળે છે જો અહીંયા મગર છે સામે પાણીમાં છે બહાર પણ છે તમને કિલેશ્વર આવો એટલે મગર જોવા મળશે મસ્ત જગ્યા છે આખી આ કિલેશ્વરની જગ્યા છે અને અહીંયા રાવણ વૃક્ષ છે ક્યાંય નથી ઇન્ડિયામાં લગભગ મેં ક્યાંય જોયું નથી તો મહાદેવનું મંદિર કિલેશ્વર અને રાવણ વૃક્ષ તો જુઓ રાવણ વૃક્ષ કેવડું બધું છે જુઓ છે અને આમાં ઓલા વાંગડા બધા છે ટીંગાયેલા રાવણ વૃક્ષ અહીંયા અને રાવણ વૃક્ષ નામ આપ્યું છે વલ્લો છે આખો મોટો બધો જુઓ છો આ બધું આમ જંગલ છે પાણી બધું આ છે આખો રાવણ વૃક્ષ આ બધું આખો આમ જંગલ છે લોકો આવીને અહીંયા કચરા ફેંકે છે સાફ સફાઈ બહુ જ અહીંયા રાખે છે એકદમ ક્લીન છે પણ લોકો જ ના સમજે તો શું તો બધાને વિનંતી કરવામાં આવે છે જ્યારે પણ કોઈ પણ સ્થળે તમે જાઓ તો ક્યારેય કચરો નહીં ફેંકતા અહીંયા મગરો છે પ્રાણીઓ છે લેપર્ડ છે તો આ બધું શું છે કે પછી બહુ નુકસાન થાય આને તો મહેરબાની કરીને બધાનું પાલન કરજો આખી બધી કિલેશ્વરની જગ્યા છે કિલેશ્વર મહાદેવના દર્શન કર્યા મંદિરનો વિડીયો નથી ઉતારવા દેતા એટલે બહારનું તમને બધાને બતાવ્યું મગર બતાવ્યા અહીંયા લેપર્ડ છે તો એ ક્યાંય જોવા નથી મળ્યા ચાલો હવે અમે જઈએ છીએ અહીંયાથી જોવા એક ઓપનર આવ્યું છે જે પાથરા ઉપાડીને કાઢે છે માંડવી એવું છે
ભાણવર માં ભાગ્યો તો પાઇપ છે તમારે, કે આજુબાજુ માં કઈ ને કોઈ લેવાનું થાય તો આવજો, અહીંયા રાજુભાઈ નામ છે એની દુકાન છે અહીંયા, અને અમે અત્યારે આમ કિલેશ્વર ને ગયા હતા તો રસ્તામાં નીકળ્યા છે તો મેં કીધું હાલો થોડીક વાર થતા જઈએ, એવું બધું મળે છે અહીંયા. ઓલ વસ્તુ પાઇપ ફિટિંગ ની ગમે તે હોય આખી બહુ જબરજસ્ત છે. એવડી દુકાન ક્યાંય મેં નથી જોયો. શું વાત કરો, છૂટક ને હોલસેલ બંને બરોબર, છૂટક અને હોલસેલ ગમે તે તમારે જોઈએ ગમે ત્યારે આવો એટલે મળી જાય. બધી મોટી બધી દુકાન છે, બધું મળે છે બધા મળે છે અહીંયા આજુબાજુ. નામ કે ગામડા ને તમે રહેતા હોય ને તો અહીંયા આવજો, મારું નામ દેજો એટલે બે કઈ ડિસ્કાઉન્ટ દે હોય, બે ટકા 5% બોલો, મારું નામ દે આવી છે ને 5% તમને ડિસ્કાઉન્ટ દે. લ્યો એ કામ થયો ને, ફાયદો તો થવો જોઈએ ને.